અહીં આપણને લખ્યું સમાંતર શ્રેણી 10 7 4 અને ડેશ 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 માઈનસ 62 માં છેલ્લે થી પ્રથમ તરફ આવતા છેલ્લે થી આગળ આગળ આવતા 11 મું પદ શોધવાનું છે તો આપણે માનીને ચાલીએ કે આ સ્ટેપ છે કે કોઈ ગેમ રમીએ છીએ ગેમ રમીએ છીએ એની અંદર પહેલો પડાવ પાર કરીએ છીએ એટલે 5 પોઈન્ટ મળે છે બીજો પડાવ પાર કરીએ છીએ તો ફરીથી 5 પોઈન્ટ મળે છે એટલે 10 પોઈન્ટ થયા કહેવાય એમ તો જ્યારે હું પહેલો કરું છું તો 5 બીજો કરું છું તો બીજા 5 એટલે કે 10 એમ એમ કહેવાય છે આગળથી નહીં પાછળથી માની લો કે કોઈ ગેમની અંદર 10 રાઉન્ડ હોય એટલે 10માં રાઉન્ડે પહોંચું તો કેટલા મળશે પોઈન્ટ 10માં 50 5 5 5 5 ગણતા જઈએ તો 10 એ 50 પોઈન્ટ ઉલટું બોલે છે કે પાછળથી હવે એ ખબર નથી કેટલા રાઉન્ડ છે 10 રાઉન્ડની ગેમ છે એવું ખબર નથી પણ કે પાછળથી આગળ આવતા છેલ્લેથી બીજા રાઉન્ડે પાછળથી છેલ્લેથી બીજા રાઉન્ડે એટલે કયો રાઉન્ડ આવ્યો કહેવાય બીજો રાઉન્ડ એટલે 8મો રાઉન્ડ ક્લિયર પાછળથી આગળ આવવાનું છે પણ આપણને ખબર જ નથી અહીંયા કે કુલ રાઉન્ડ કેટલા છે એટલે આમાં કુલ પદ કેટલા છે એ પદ જ ખબર નથી આમ કીધું કે પાછળથી 11મું પણ પાછળ કેટલે જવાનું એ કીધું ટોટલ કેટલા પદ છે એ ખબર નથી એટલે પદ શોધવા માટે આપણે an વાળું સૂત્ર લેવું પડે તો an પણ કહેવાય છે ને અને tn પણ કહેવાય છે તો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d જ્યાં a એટલે પ્રથમ પદ પ્રથમ પદ જેને 90 ઉપર ટકા લાવવાના છે એને આવું બધું લખવું જરૂરી છે એ એટલે પ્રથમ પદ એટલે 10 એન એટલે કુલ સંખ્યા કે કુલ પદ જે શોધવાના છે હજુ એ ખબર નથી સમજો પછી 1 અને ડી ડી એટલે તફાવત તો કે તફાવત એટલે શું તો બીજું માઇનસ પહેલું બીજું પદ એટલે આપણે an અહીંયા a છે તો an લખીએ આપણે 2a a2 માઇનસ a1 એનો મતલબ બીજું કયું 7 માઇનસ 10 એટલે 10માંથી 7માંથી 10 ના જાય 10માંથી 7 જાય તો 3 અને મોટાનું માન એટલે માઇનસ 3 અને an એટલે છેલ્લું પદ an એટલે છેલ્લું પદ આમાં છેલ્લું પદ કયું બતાવ્યું છે 62 આવું આટલે સુધી લખવું પડે હવે આપણે એના સૂત્ર જે છે એ સૂત્રમાં બધી વસ્તુ મૂકવી પડે તો સૂત્ર શું છે તો કે ફરીથી an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d તો a એટલે પ્રથમ પદ હવે કશું વિચારવાનું જ નહીં અહીંયાથી જ મૂકમૂક કરવાનું n શોધવાના છે તો n ને એના એ જ પડી રહેવા દેવાના તફાવત માઇનસ 3 છેલ્લું પદ an માઇનસ 62 આ રીતે મૂકી દેવાનું હવે બે ઓપ્શન છે તમારી જોડે દરેક વસ્તુના નિયમ ખબર હોવી જોઈએ તો નિયમ કયા બોલો એકાદ બોલશો તો કંઈ નદી વેરી ગુડ ચલો નદીવાળો નિયમ લાગે છે તો હા લાગશે આવાથી આવા જશે તો લાગશે તો ડાયરેક્ટ જ લખી શકાય ભાઈ નદી આપણને તરત નિયમો આવડવા જોઈએ એ ભૂલવાનું નહીં નદીનો નિયમ શું છે બરાબર પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ ગુણાકાર ભાગાકાર આ બાજ તો પહેલું આ જોઈએ સાય થાય છે હા આ બાજ કેમ આ બાજુ જ લઉં છું એવું મનમાં આવવું જોઈએ કેમ આને અંદર ના લીધા બોલો ચલો એવું કહી શકો બાકી નહીતર બીજો નિયમ છે શોધવું હોય તે ઉપર અને અલગ તો સલોની બેન બેસો સલોની સુહાની બેન આમાં શોધવું શું છે આપણને ખબર પડી કે શોધવું હોય એ અલગ કરો
एन माइनस एक शोधू शू शोध शू एन समझ पड़ी ज्या ए बी सी डी ना अंक हो अंक ना लखाए पर शब्द ओके ने अक्षर ए बी सी डी ना अक्षर शोधवाना होय आ याद राखो संख्याओ जे छे आपेली छे बधु तो मळी गई 62 मळी गया 10 मळी गया 3 मळी गया आ बधु तो मळेलू छे ए बी सी डी ना आंकड़ा शोधवाना होय तो शोधू शू छे एन शोधे एटले एने अलग करवानो छे एने अलग करवो एनो मतलब एनी जोड़े वाला विद्यार्थीओने अलग करवा एने अलग करवो मतलब शू एने क्यां बीजे पहोंचाड़वानो એને તો ત્યાંનો ત્યાં જ બેસાડવાનો પણ એની જોડે જેટલા હોય બધાને અલગ કરવાનો તો એનની જોડે કોણ કોણ છે એક છે ત્રણ છે દસ છે આ બધાને દૂર કરવાનું છે એટલે હવે આને અંદર લાવીએ એવું કરવાનું નથી એની જોડે જે છે એને અલગ કરવાના એટલે આપણે આને અંદર લાવીએ છીએ તો માઇનસ 62 ઓલરેડી છે આ કેવા છે 10 પ્લસ પહેલી વાત જાય તો માઇનસ એટલે નદીવાળો નિયમ થઈ ગયો આ બાજુ આવ્યો આ બાજુ પ્લસ અહીંયા ભલે માઇનસ માઇનસ હોય તો પ્લસ અહીંયા શું છે આ પ્લસ છે તો પહેલી બાજુ જાય તો એટલે સુધી એ સિવાયનું એક સ્ટેપ થાય પછી બીજું બધું પડી રહેવા દેવાનું એને કાંઈ અડવાનું જ નહીં ખાલી આ બંને જ આને જ પહેલી વાર લે એક જ સ્ટેપ બાકી 62 ત્યાંના ત્યાં રહ્યા એન ત્યાંના ત્યાં માઇનસ વન ત્યાંના ત્યાં નહીં ત્યાં હવે વેરી ગુડ તરત અહીંયાથી નિયમો બધા લખી રાખવાના સ ની સ જૂની બા અને મોનુમાં તો સરખી નિશાની જુદી નિશાની જોવો તો સરવાળો થશે સરખી નિશાની સરવાળો 62 વત્તા 10 એટલે 72 અને તરત મોનુમાં સ ની સ અને મોનુમાં તો મોટાનું માન બાકી બધું એનું એ જ પડી રહેવા દેવાનું એક જ વખત એક જ સ્ટેપ હવે આ પતિ એકલો થઈ ગયો પાછું હવે આમાં શોધવાનું બરાબર આની અંદર શોધીએ તો કયો નિયમ લાગે કયો નિયમ લાગે કયો નિયમ લાગે કૌંસની અંદરની સંખ્યાનો વેરી ગુડ કૌંસની બહારની સંખ્યા સાથે ગુણાકાર આપણે થોડું ઊંધું લખ્યું પણ કંઈ વાંધો નહીં કૌંસની બહારની સંખ્યાનો કૌંસની અંદરની સંખ્યા સાથે ગુણાકાર તો અથવા અંદરની સંખ્યાનો બહાર એટલે બહારની સંખ્યા પકડવાની અને એનો આની જોડે એન જોડે ગુણાકાર ફરી બહારની જ સંખ્યા પકડવાની અંદરની સંખ્યા સાથે ગુણાકાર તો ત્યાં સુધી આની વાત કરીએ છીએ તો આને શું કરવાનું બેઠું નીચે મૂકી દેવાનું આટલું જ કરવાનું આની જ વાત બીજું બધું નીચે પડી રહેવા દે એમ ને એમ જ એની નીચે જ આવવું જોઈએ બરાબર એને સિંગલમાં જ આ રીતે રહેવા જોઈએ ચલો આનો આની જોડે 3નો એન જોડે ગુણાકાર 3 અને એન તો 3n પતી ગયું હવે 3નો 1 જોડે ગુણાકાર 3 અને 1 3 એકા ગુણાકાર કહું છે એટલે ગુણાકાર છે આપણને આવું આ યાદ રહેવું જોઈએ ગુણાકાર 3 એકા હવે અહીંયા જો થોડું આપણે ઉતાવળ થઈ ગઈ પહેલા સંખ્યા પછી નિશાની સમજ પડી પહેલા સંખ્યા પછી નિશાની એટલે આપણે અહીંયા કરી દીધું ખરું પહેલાં સંખ્યા કર્યું 3 અને એનનો ભેગો કર્યો 3n એટલે સંખ્યા થઈ ગઈ હવે નિશાની એન અને 3ની નિશાની જો એનની વત્તા 3ની ઓછા વત્તા ઓછા ઓછા એટલે પહેલાં સંખ્યા પછી નિશાની 3નો 1 જોડે 3 એકા 3 પહેલાં સંખ્યા હવે નિશાની ઓછા ઓછા વત્તા આ આવડવું જોઈએ જ્યારે બે સંખ્યાઓ સરખી હોય છે નિશાનીઓ હોય ત્યારે સની સવાળો નિયમ લખવાનો જ્યારે ગુણાકાર હોય ત્યારે ગુણાકારવાળા નિયમો ગુણાકારવાળા નિયમો કયા તો કે પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ શું માઇનસ તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ આ નિયમ યાદ રહે સમજ પડી તો જો આપણે શું કર્યું
ત્રણ અને એનનો કર્યા પછી એન પ્લસ ગુણ્યા માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ, શું આવ્યો? માઇનસ. ત્રણ માઇનસ અને માઇનસ, માઇનસ કૌંસ એટલે ગુણ્યા, માઇનસ ગુણ્યા માઇનસ, માઇનસ ગુણ્યા માઇનસ, પ્લસ, એટલે આપણે પ્લસ મૂક્યો. ડન. હવે જોવાનું, હવે આટલું થઈ ગયું, હવે શું કરવાનું? હવે એક સ્ટેપ એક્સ્ટ્રા, ફરીથી પાછું દર વખતે શોધવું હોય ઉપર અને અલગ, હવે એને અલગ કરવાનું. એની જોડે કોણ કોણ છે? તો આય છે ને આય છે, તો પહેલું આ જાય હંમેશા, આનું અત્યારે જાય આ 1/25 દાખલા ગણો એટલે આપણને ખબર પડી આના પછી આ સ્ટેપ આવે, આના પછી આ જ આવે દરેકમાં. તો આને હવે પ્લસ છે, પેલી બાદ નદીવાળો નિયમ, તો માઇનસ 72 ના 72 આ પ્લસ છે, પેલી બાદ જાય તો માઇનસ 3, બાકીનું બધું બરાબર છે ત્યાંના ત્યાં, અને 3n પણ ત્યાંના ત્યાં. ફરીથી પાછું જુઓ તો ગુણાકાર તો દેખાતો નથી, સરખી નિશાની સરવાળો મોટાનું માન. તો સરખી 72 વત્તા 3 75 અને મોટા કોણ? 72, તેનું માન એટલે 75 બરાબર 3n. બોલો ક્લિયર? હજુ શોધવું હોય અલગ કરો. તો આ બંને વચ્ચે કયો સંબંધ? વચ્ચેલો જોવાનો, જેમ કે આ બંને વચ્ચે વત્તાનો સંબંધ હતો, પછી પેલી બાદ લઈ ગયા, આ બંને વચ્ચે જોવાનું, આનો નહીં. કોઈ એવું મેં નહીં લે કે ભાઈ માઇનસ 3 છે પેલી બાદ જાય તો પ્લસ, તો ગયા. સંખ્યા અને સંખ્યાની વચ્ચેનો સંબંધ જોવાનો હોય, પછી પેલી બાદ જાઓ ત્યારે એની નિશાનીનો સંબંધ જોવાનો હોય. અહીંયા સંખ્યા વચ્ચેનો વત્તાનો સંબંધ છે, સમજો, આ બંને વચ્ચે એટલે વત્તા છે એટલે પેલી બાજ જાય તો. આની અંદર આને મોકલે છે અહીંયા, પણ સંબંધ અહીંયા જોઈએ છે કે ભાઈ આ બંને વચ્ચે પ્લસનો સંબંધ છે એટલે આ પેલી બાજ જાય, કેમ નીચે જતું નથી? આમ હોત ખાલી આમ તો આ બંને વચ્ચે કયો સંબંધ થાત? તો પાછું ગુણાકાર હોય તો નીચે ક્યાં જાય? ભાગાકારમાં જાય. પણ અહીંયા સંબંધ પ્લસ છે એટલે પ્લસ હોય તો હવે આને પેલી બાજ લઈ જવો, એ જેવો લઈ જાય પછી આની જોવાનો, આ પ્લસ છે તો માઇનસ, એવું એની આગળ પ્લસ છે તો આગળ માઇનસ થાય, એટલે થોડું અઘરું છે ટ્વિસ્ટ. જોવાનો નિયમ અહીંયા છે તો ખબર પડે પેલી બાદ લઈ જવું કે નીચે લઈ જવું, અને જ્યારે નીચે પેલી બાદ લઈ ગયા પછી એનો નિશાની જોવાની હોય, પછી એની નિશાની પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ થાય, એવું અહીંયા કે આ બંને વચ્ચે સંબંધ કયો છે? ગુણાકારનો, તો એ નીચે જશે ભાગાકારમાં. તો તેથી માઇનસ 75 ના 75 ગુણાકારમાંથી ભાગાકારમાં અને એનના એન. હવે જો માઇનસ માઇનસ ગયા, 3નો ઘડિયો ભાગાકાર કરશો તો 25 તરી 75 એટલે 75 પણ ઉડાડી દીધા, તેથી એન બરાબર કેટલા આવ્યા? 25 જવાબ મળ્યો. એનો મતલબ કુલ ગેમના રાઉન્ડ કેટલા છે? 25 રાઉન્ડ છે. હવે એમાંથી આગળથી પાછળથી અહીંયા આવતા આવતા 11મું કયું છે એ કયું એ જોવાનું. તો તમે બે ઓપ્શન તમારી જોડે છે, પહેલું ઓપ્શન સાદી ગણતરી કે ભાઈ છેલ્લું સ્ટેપ કયું છે? 25 24, સમજો, હો 24 23, એટલે છેલ્લેથી કહે આને પહેલું કહેવાય, આને બીજું કહેવાય, આને ત્રીજું, છેલ્લેથી 24 23 22 21 20 19 18 17 16 15 બરાબર, એટલે આપણે 4, આપણે તો 11 સુધી જવું છે ને, 5 6 7 બરાબર છે ને, હા 8 9 10 અને 11 આવ્યું. તો છેલ્લેથી છેલ્લું હતું 25, એથી આગળ આગળ આવતા છેલ્લેથી 11મું પદ કયું આવ્યું? 15. આ 15મા પદે કયું નંબર આવે એ શોધવાનું છે. એના મતલબ ટોટલ પહેલાં નંબર ખબર નહોતા કે છેલ્લે ક્યાં જવું, એટલે આપણે આખી આ ગણતરી કરી અને છેલ્લે ગયા, એટલે આપણને ખબર પડી કે 11મા પાછળથી ઊંધા ઊંધા આવતા જઈએ, પાછલાને 1 ગણીએ, એના આગલાને 2 ગણીએ, એના આગલાને 3 ગણીએ, એમ કરતાં કરતાં આવું તો 11મા નંબરનું પદ કયું થયું? એટલે ફરી આનો આ જ દાખલો ગણવાનો, ફરી ત્યારે આ નહીં લેવાના, આ તો 25મું પદ છે, 62 કયું પદ છે? 25મું પદ છે, આ નહીં ગણવાના, એનની જગ્યાએ કેટલા મૂકવાના? 15 કરીને. પણ આ તો આટલી થોડીક જ સંખ્યા છે એટલે વાંધો ના આવે. માની લો કે 100 છે એવું કીધું હોય કે છેલ્લેથી
છેલ્લેથી ત્રીજું પદ કીધું હોય, છેલ્લેથી ત્રીજું પદ કીધું હોય તો માનીને આપણે ચાલીએ કે ભાઈ સો છેલ્લે આમ કરતાં કરતાં અત્યારે એન બરાબર પચીસ આવ્યા, આપણને સો મળે તો છેલ્લેથી ત્રીજું એટલે સો, નવ્વાણું અને અઠ્ઠાણું થાય, તો આ રીતે થઈ શકે. પણ કોઈ વિદ્યાર્થી એમ કે છેલ્લેથી ત્રીજું કીધું ને આપણે, છેલ્લેથી ત્રીજું એટલે છેલ્લું કયું આવ્યું, છેલ્લે કયું આવ્યું, સો. હવે સો માંથી ત્રણ બાદ કરી દે તો કેટલા થાય, સત્તાણું. આપણે શું આવે, અઠ્ઠાણું આવે. શું વિદ્યાર્થી શું શોધીને લઈને આવે, એટલે ડાયરેક્ટ સીધી ગણતરી કરવાની. કોઈ વિદ્યાર્થી એમ ગણતરી કરે કે ભાઈ ટોટલ કેટલા આવ્યા, પચીસ, એમાંથી છેલ્લેથી પદ કયું કીધું તો બાદ કરે અગિયારમું તો કયું આવશે, ચોવીસ, સોરી ચૌદ, શું આવશે, ચૌદ. તો પછી એ ખોટો સાબિત થાય, ગમે તેટલો હોશિયાર વિદ્યાર્થી હોય પણ એ ખોટો સાબિત થાય. ક્લિયર થયું? આપણે શોધવાનું કયું છે પદ, પંદરમું પદ, એટલે બાદ બાકી સીધી કરાય નહીં. એના માટે બે રીત કીધી કે તમારે શું કરવાનું, પાછળથી જઈ અને ઊંધા ઊંધા આંકડા મૂકી દેવાના, અને કીધું એક છેલ્લેથી પાંચમું પદ તો છેલ્લેથી પાંચમું પદ તો એકવીસ શોધવાનું, છેલ્લેથી નવમું પદ સત્તર શોધવાનું. આ એક રીત. બીજી, બરાબર, આ રીત મૂકું છું અને બીજી રીત પણ તમને આપું છું, અથવા આ જવા દઉં છું, બરાબર. અથવા આપણે શું કરવાનું, જે પદ શોધવું છે, બરાબર, કયું પદ, તો કે કુલ પદ, કુલ પદ બાદ શોધવાનું પદ વત્તા એક ઉમેરવો. આ ગોખી નાખો. કુલ પદ કેટલા કીધા, પચીસ, શોધવાનું કેટલું કીધું, બાદ અગિયારમું, તો પચીસમાંથી અગિયાર બાદ કરવાના, એક ઉમેરવો તો વત્તા એક, સમજ પડી?